चैनल માં આપનું સ્વાગત છે। આ ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। આજે આપણે સાંભળીશું આસો માસની પૂર્ણિમા એટલે કે શરદ પૂનમનું મહત્વ। આ દિવસે દેવી લક્ષ્મી માતા પૃથ્વી પર પધારી ધરતી પર ભ્રમણ કરે છે અને આ રાત્રે જે કોઈ જાગીને માતા લક્ષ્મીજીની પૂજા આરાધના કરે છે તેના પર માતા લક્ષ્મીજીની કૃપા કાયમ રહે છે અને તેના ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર શરદ ઋતુ પૂર્ણાકાર ચંદ્રમાં સંસારભરમાં ઉત્સવનું વાતાવરણ હોય છે। આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે। વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળ સ્વરૂપનું આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે। પ્રાચીન કાળથી જ શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે। શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે। આ રાતનો ચંદ્રમા પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે। રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદયના સમયે ચંદ્રના પ્રકાશ નીચે ખીર કે દૂધને મૂકવામાં આવે છે જેનું સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે। એવું કહેવાય છે કે ચંદ્રની અમૃત વર્ષા નીચે મૂકેલી આ ખીરથી રોગી રોગ મુક્ત થઈ જાય છે। આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે। શરદ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે। આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહૂર્તમાં થાય છે। પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ ધૂપ દૂર્વા કમળનું ફૂલ ધન સંપત્તિ અનાજ સિંદૂર અને નાળિયેરના લાડુ માને ચડાવાય છે। શરદ પૂનમના દિવસથી જ રોજ કાર્તક માસની પૂર્ણિમા સુધી તુલસી માતાને દીપ દાન કરવામાં આવે તો દુઃખ દારિદ્રનો નાશ થાય છે। આ દિવસ ખૂબ જ શુભકારી છે। આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા આરાધના કરવાથી સૌની મનોકામના માતા પૂર્ણ કરે છે। આ દિવસે શ્રી સુક્તમના પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેના ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને દુઃખ દારિદ્રનો નાશ થાય છે। આ રાત્રે ચંદ્રમાનું પૂજન કરવાથી પણ આયુષ્યમાં વૃદ્ધિ થાય છે। મહાલક્ષ્મીના મંત્ર જાપ કરવા માતાની માળા કરવી। આ દિવસનો ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે। ચંદ્રમાનું તેજ અનેરું હોય છે। આ દિવસે લક્ષ્મી દેવીની શ્રીહરિ વિષ્ણુ ભગવાન સાથે પૂજા કરી તેના મંત્ર જાપ કરવા। આ દિવસે દૂધ પવા અને સાકરનો પ્રસાદ અગાસી પર ચંદ્રમાને ધરાવી તે પ્રસાદને સવારે આરોગવાથી માનસિક શાંતિ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે। શરદ પૂનમની રાત્રે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે તેથી ચંદ્રદેવને પ્રસાદ ધરાવી આરોગવાથી ચંદ્રમાનું તેજ અને તેની શીતળતા તેમાં ઉતરે છે અને તેને આરોગવાથી શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે। ચંદ્રમા આ રાત્રિમાં અમૃત વરસાવે છે। વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે। પ્રાચીન કાળથી જ આપણે ત્યાં દૂધ પવા અને સાકર રાખવાની પ્રથા ચાલી આવે છે। આ પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે। ચંદ્રના કિરણો જો રાત્રે આપણા શરીર પર પડે તો તે વ્યક્તિમાં પણ 16 ગુણ આવે છે। આ 16 ગુણ ભગવાન શ્રી કૃષ્ણમાં હતા। સુદામાના પવા જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ આરોગ્યા એ દિવસ શરદ પૂનમનો હતો। તેને કારણે પણ દૂધ પવા ખાવામાં આવે છે। ફળી સાકરને એક રેશમી કપડામાં બાંધીને આખી રાત અગાસી પર રાખવાથી ચંદ્રમાના કિરણો આ સાકરમાં પડે છે અને આવા અમૃત સમાન કિરણો સાકરમાં પડવાથી આ સાકર આરોગ્ય માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક બને છે। તેથી તે સાકર પિત્ત શામક બને છે અને ગમે ત્યારે પેટમાં દુખે કે એસિડિટી હોય ત્યારે આ સાકરને ખાવાથી પેટમાં શાંતિ થાય છે અને પિત્તનું શમન થાય છે। આ સાકરમાં ચંદ્રનું અમૃત પડેલું હોવાથી ઘરમાં પણ કોઈ ધાર્મિક કાર્ય હોય તો ભગવાન શ્રી હરિને ધરીને આ સાકર ખાવાથી પણ ઘરમાં શુભતાનો વાસ થાય છે। તો આ હતું શરદ પૂનમનું મહત્વ। જય શ્રી કૃષ્ણ।